રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે। એક બાજુ વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે બીજી બાજુ દરેક રાજકીય પક્ષ યોગ્ય ઉમેદવાર શોધી અને તેને જાહેર કરવા માટે મથામણ કરી રહ્યું છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કેટલાક ઉમેદવારો જાહેર પણ કરી દેવામાં આવ્યા છે અને આવનાર સમયમાં હજુ પણ વધારે ઉમેદવાર જાહેર કરવામાં આવશે, પરંતુ તેની વચ્ચે કોંગ્રેસના નેતા દ્વારા પ્રેશર પોલિટિક્સની ટેકનિક અપનાવવામાં આવી રહી છે અને તે પણ ટિકિટ મેળવવા માટે। ત્યારે શું છે સમગ્ર વિગતો આવો આપને જણાવીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ભક્તિ રાજગુર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે અને રાજકીય પક્ષોની વચ્ચે હરીફાઈ જામતી જોવા મળી રહી છે, ત્યારે ટિકિટ લેવા માટે પણ નેતાઓમાં હવે હોડ લાગી છે। એવા સમયે ગુજરાત કોંગ્રેસની હાલત ગુજરાતમાં સૌથી વધારે ડામાડોળ જોવા મળી રહી છે। ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો પર કોઈ પણ પ્રકારની જાણે લગામ ન હોય તે પ્રકારે નિવેદનો તેઓ કરતા જોવા મળ્યા છે। જોકે હવે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય પોતાનું નામ કોંગ્રેસના ઉમેદવારની યાદીમાં જાહેર કરવામાં આવ્યું ન હોવા છતાં પણ પોતે ક્યારે ફોર્મ ભરવા જશે તેની જાહેરાત કરી। અમરેલી બાબરા ખાતે કોંગ્રેસ સંમેલનમાં પ્રતાપ દુધાત પોતે જ સ્વઘોષિત ઉમેદવાર થયા હતા। સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે હજી યાદીમાં નામ આવ્યું નથી ત્યાં પોતે કઈ તારીખે ફોર્મ ભરશે તેની જાહેરાત કરી હતી। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની હાજરીમાં નિવેદન આપ્યું હતું કે હું 11 નવેમ્બરે મારું ઉમેદવારી પત્ર ભરીશ, તેમાં તમારે બધાએ હાજર રહેવાનું છે। મારું આમંત્રણ પણ આપવા આવ્યો છું, પ્રદેશ પ્રમુખ અહીં બેઠા છે, પ્રદેશ પ્રમુખે હજી લિસ્ટમાં નામ નથી આપ્યું, પણ 11 તારીખે કોંગ્રેસ પાર્ટી ને વિનંતી કરું છું કે ફોર્મ ભરવા જવાનો છું। ઓજા સાહેબ આપને પણ વિનંતી કરું છું, આપને આમંત્રણ પણ આપું છું કે સાવરકુંડલા ફોર્મ ભરવા જાઓ, એમાં તમારા લાગતા વળગતા ને તમે સંદેશો આપીને મોકલજો અને કોંગ્રેસ ને મજબૂત બનાવજો, એટલી સભ્યતા સાથે જય હિન્દ જય ભારત। મહત્વનું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ કોંગ્રેસનું લિસ્ટ જાહેર કરે તે પહેલા જ પ્રતાપ દુધાતે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દીધી છે। પ્રદેશ પ્રમુખની હાજરીમાં તેમણે જણાવ્યું હતું કે મારું નામ નથી આવ્યું, છતાં તમને બધાને આમંત્રણ આપું છું, આગામી 11 નવેમ્બરના રોજ હું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાનું છું। પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં આમંત્રણ અપાયું હતું। પ્રતાપ દુધાતે જાતે જ પોતાના નામની જાહેરાત કરી દીધી હતી, જે કોંગ્રેસ પાર્ટી માટે કેટલી હદ સુધીનો અસંતોષ અને અસંગઠિત છે તે સ્પષ્ટ રીતે બહાર આવી જાય છે। કોંગ્રેસ દ્વારા તેના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરાતાની સાથે જ આંતરિક અસંતોષ જે છે તે સપાટી ઉપર આવતો જોવા મળી રહ્યો છે અને એક બાદ એક વિરોધ પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસની સ્થિતિ હજુ પણ ગુજરાતમાં જોઈએ તેટલી મજબૂત જણાતી નથી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની પકડ પણ ઢીલી પડતી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કોંગ્રેસના નેતાઓના બેફામ નિવેદન અને પોતાને સ્વઘોષિત જાહેર કરી રહ્યા છે, આ પરિસ્થિતિ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી નડશે તે તો જોવાનું મહત્વનું બની રહેશે। ગુજરાતની રાજનીતિના પડે પણના અપડેટ્સથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત દર્શન। નમસ્કાર।